અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો એએમસીનું અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન જોવા મળ્યું છે. થલતેજમાં પણ આવાસ ધૂળ ખાઈ રહ્યા છે. 59 કરોડના ખર્ચે આવાસ જે બનાવવામાં આવ્યા હતા તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. થલતેજમાં 1180 આવાસ ધૂળ ખાઈ રહ્યા છે. કોઈને પણ આવાસ ફાળવવામાં નથી આવ્યા. એએમસીએ મકાનનો ડ્રો કર્યો પણ ફાળવણી ન કરી. કોન્ટ્રાક્ટરે કામગીરી અધૂરી છોડતા ફાળવણી અટકી ગઈ છે. કામગીરી અધૂરી છોડનાર કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. બાકી રહેલી કામગીરી માટે રીટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. તો ઘરના ઘરનું સપનું લોકોનું અધૂરું રહી ગયું. આવાસ યોજના ઘરની કામગીરી અધ્ધર દેખાઈ રહી છે. કરોડોના ખર્ચે બનેલા ઘર ધૂળ ખાઈ રહ્યા છે. અધૂરા છતાં તંત્ર અત્યારે બિંદાસ છે. કોઈ જાણે કે કઈ પડી જ નથી એ રીતે મકાન પડી રહ્યા છે. થલતેજમાં 75% આવાસની કામગીરી પૂર્ણ છે. ઘરનું ઘર સૌ કોઈ નાગરિકોને મળી રહે અને ઘરનું ઘર લેવાનું દરેક ગરીબોનું પણ સપનું હોય છે અને એ સપનું સાકાર કરવા માટે અનેક યોજનાઓ પણ બહાર પાડવામાં આવે છે. પરંતુ આ યોજનાઓમાં ક્યાંક તંત્રની બેદરકારી પણ સામે આવતી હોય છે અને લોકોના ઘરનું ઘરનું સપનું પાણીમાં રૂડાતું હોય છે અને તેની પાછળ જવાબદાર તંત્ર હોય છે. તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે થલતેજમાં પણ બનેલા આવાસ ધૂળ ખાઈ રહ્યા છે. અંદાજિત કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આવાસો માં ડ્રો કર્યોની ફાળવણી નથી કરી એએમસી દ્વારા અને કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી મુકતા તમામ કામગીરી અટકી ગઈ છે. અહીંયા દ્રશ્યમાં પણ એ જ પ્રકારની બેદરકારી તંત્રની સામે આવી રહી છે. જ્યારે કામગીરી અધૂરી હોવાના કારણે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પરંતુ આ પ્રકારે જ્યારે બેદરકારી રાખવામાં આવતી હોય છે અને આજ ત્યારે કરોડોના ખર્ચોનું પાણીમાં ભળતા હોય છે તે પ્રકારે અને ગરીબોને ઘર પણ નથી મળતા, હવે આ બેદરકારી તંત્રની હોય છે અને તેના જ કારણે સામાન્ય જનતા પોતાના ઘરનું ઘરનું સપનું પાણીમાં રોડાતું નજરે પડતું હોય છે. ત્યારે હવે આ ઘર લોકોને ક્યારે મળશે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વટવા ઓટો બાદ અમદાવાદનો વધુ એક એવો વિસ્તાર જ્યાં આવાસના મકાનો તૈયાર થઈ ગયા છે, તેમ છતાં પણ લોકોને ફાળવવામાં નથી આવ્યા. ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં હોય કે પછી ગણતરીના દિવસોમાં હોય આ આવાસ યોજનાઓ બનાવી તો દેવામાં આવી લોકોની સુવિધાઓ માટે, પરંતુ આ સુવિધાઓમાં કરોડોના આંધણ કરી નાખ્યા હોય તેવા એંધાણ હવે જોવા મળી રહ્યા છે. કારણ કે મકરબા થલતેજના 2702 જેટલા આવાસ 5 વર્ષે અધ્ધરતાલ થઈ ગયા છે. એટલે કે થલતેજમાં કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. અને તૈયાર કરેલા જે પ્રમાણે વટવામાં પણ 56 કરોડના ખર્ચે 1664 જેટલા આવાસો ફાળવ્યા વિના જ તોડવા પડ્યા હતા, તેવા જ પ્રકારની સ્થિતિ હવે થલતેજ મકરબા વિસ્તારમાં બનાવવામાં આવેલા આવાસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે લોકો અહીંયા રહી શકે તે માટેના ઘરો બનાવી તો દેવામાં આવ્યા છે, પરંતુ આ 2 વર્ષમાં તેનું કામ પણ પૂરું થઈ જવાનું હતું અને હવે કામ પૂરું થવાના આરે હતું ત્યારે કોન્ટ્રાક્ટર આ કામ મૂકીને ભાગી ગયો છે અને તેના જ કારણે કરોડોના ખર્ચા માથે પડ્યા છે. લોકો અહીંયા રહી નથી શકતા અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. આ પ્રકારની સૌથી મોટી બેદરકારી, કરોડોના ખર્ચે કોના બાપની દિવાળી, બસ આ જ પ્રકારના દ્રશ્ય અને આ જ પ્રકારની તંત્રની બેદરકારી સામે આવી રહી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.